નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડીયોમાં દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ તારીખ પાંચ ચાર બે હજાર ચોવીસ વિષય ગણિત ધોરણ ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું પ્રશ્ન એક છે નીચે આપેલ બે વસ્તુ પૈકી ભારે લાગતી વસ્તુના નામ સામે આપેલ ખાનામાં લખો તો પહેલું છે બસ અને ટ્રેન તો ટ્રેન બકરી અને હાથી તો હાથી ખીલી અને હથોડી તો હથોડી ચીકુ અને તરબૂચ તો તરબૂચ પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો પહેલું બે ગુણ્યા સાત ચૌદ ચાર ગુણ્યા છ ચોવીસ ત્રણ ગુણ્યા ચાર બાર પાંચ ગુણ્યા પાંચ પચીસ પ્રશ્ન બે બ નીચેના દાખલા ગણો પહેલો દાખલો એક ભાતમાં ત્રણ ફૂલ છે તો કાપડના એક ટુકડાના પાંચ ભાત છે તો કાપડમાં કેટલા ફૂલ હશે તો એક ભાતમાં ત્રણ ફૂલ છે તો આવી પાંચ ભાત છે એટલે પાંચ ભાત ગુણ્યા ત્રણ કરીશું એટલે પંદર ફૂલ જવાબ આવશે બીજું એક ડઝન કેળા એટલે બાર કેળા તો ત્રણ ડઝન એટલે કેટલા તો બાર કેળા ગુણ્યા ત્રણ ડઝન એટલે છત્રીસ કેળા થાય પ્રશ્ન ત્રણ નીચે કેટલીક પેટર્ન આપેલી છે પહેલી પેટર્ન માં પેલા ઉપર લીટી છે પછી ડાબી બાજુ છે પછી નીચે છે તો હવેના જવાબમાં અહીંયા જમણી બાજુ આવશે એવી જ રીતે બીજું છે તો એમાં આ મુજબ આકાર આવશે ત્રીજી પેટર્ન એક ત્રણ પાંચ સાત તો નવ અને અગિયાર ચોથામાં દસ વીસ ત્રી ચાલી તો પચાસ અને સાહીઠ આવશે પ્રશ્ન ચોથો નીચે આપેલ પ્રશ્ન સામેના ખાનામાં જવાબ લખો પહેલું શિલાનો જગ પાંચ પ્યાલા વડે ભરાય તે જ પ્યાલાથી ગીતાનો જગ સાત પ્યાલા વડે ભરાય તો કોનો જગ મોટો તો ગીતાનો જગ મોટો બીજું જો બે બોટલ પાણી ભરવાથી એક માટલી ભરાય તો અડધી માટલી ભરવા કેટલી બોટલ જોઈએ તો એક બોટલ ત્રીજું પાંચ લિટર જગમાં એક લીટરની કેટલી બોટલ પાણી સમાઈ શકે તો પાંચ બોટલ ચોથું એક તપેલી ભરવા પાંચ વાટકી પાણી જોઈએ તો ત્રણ તપેલી ભરવા તો પાંચ તેરી એટલે પંદર વાટકી જોઈએ પ્રશ્ન પાંચ ખાલી જગ્યા પૂરો પહેલો પચાસ ભાગ્યા પાંચ એટલે દસ અઠ્યાવી ભાગ્યા ચાર એટલે સાત પાંચ બ દાખલા ગણો પહેલો મિંકુ તેના નવ લાડુ ત્રણ ખોખામાં સરખા ભાગે મૂકે છે તો દરેક ખોખામાં કેટલા લાડુ આવે તો નવ લાડુ ત્રણ ખોખા એટલે ત્રણ ભાગ કરવાના એટલે કે નવને ને ત્રણ વડે ભાગતા ત્રણ જવાબ આવે દરેક ખોખામાં ત્રણ લાડુ આવે એવી જ રીતે બીજો પ્રશ્ન અઢાર કેળા છ વાંદરાને સરખે ભાગે વેચવાના છે તો દરેક વાંદરાના ભાગે તો છ તેરી અઢાર એટલે ત્રણ કેળા આવશે ત્રીજું બાર ફૂગા ચાર છોકરાને સરખે ભાગે વેચતા દરેક છોકરાને ચાર તેરી બાર એટલે ત્રણ ફુગા ભાગમાં આવશે પ્રશ્ન છઠ્ઠો નીચે આપેલ માહિતીને આધારે પ્રશ્નના જવાબ લખો તો અહીં માહિતી આપેલ છે પહેલો પ્રશ્ન સૌથી વધુ ફૂલ કયા રંગના છે કેટલા તો જાંબલી રંગના દસ બીજું કયા રંગના ફૂલ લાલ રંગના ફૂલ કરતાં ઓછા છે તો લાલ કરતાં ઓછા તો નારંગી રંગ ત્રીજું છે અહીંયા આલેખ આપેલ છે એના આધારે પ્રશ્ન ગીતાના હાથની લંબાઈ જેકોબના હાથની લંબાઈ કરતાં કેટલી ઓછી છે તો જેકોબની દસ છે ગીતાની નવ છે એટલે એક સેમી ઓછી છે પ્રશ્ન સાત અ દાખલા ગણો પહેલો દાખલો બે મિત્રો દડોને બેટ ખરીદવા ઈચ્છે છે બિમલ પાસે પિસ્તાલીસ રૂપિયા છે અને મહેશ પાસે ચૌદ પોઈન્ટ પચાસ રૂપિયા છે તો કુલ કેટલા રૂપિયા તો એનો સરવાળો કરતા ઓગણસાઠ પોઈન્ટ પચાસ રૂપિયા જવાબ આવે બીજો પ્રશ્ન હરિએ બાસઠની રેલવે ટિકિટ બુક કરાવી સો રૂપિયાની એક નોટ આપી તો તેને કેટલે રૂપિયા પાછા મળે તો સો રૂપિયામાંથી બાસઠ રૂપિયાની ટિકિટ બાદ કરવી એટલે આડત્રીસ રૂપિયા પાછા મળે પ્રશ્ન સાત બ ભાવપત્રકને આધારે પ્રશ્નના જવાબ તો અહીં ભાવપત્રક આપેલ છે એના આધારે જોઈએ પહેલો પ્રશ્ન બે પેન્સિલની કિંમત તો એક પેન્સિલના બે રૂપિયા છે એટલે બે પેન્સિલના ચાર રૂપિયા બીજું ત્રણ રબરની કિંમત એક રબરના ત્રણ રૂપિયા છે એટલે ત્રણ રબરના નવ રૂપિયા ચાર નોટબુકની કિંમત એક નોટબુકના દસ છે એટલે ચારના ચાલીસ રૂપિયા થશે આભાર મિત્રો